નમસ્કાર, હું યશ, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. હાલ મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. જામનગરથી, જામનગરમાં ટ્રાફિક શાખા અને એસ્ટેટ વિભાગે સપાટો બોલાવ્યો છે. બીજા દિવસે પણ કામગીરી યથાવત રાખી છે. બેડી ગેટથી ત્રણ દરવાજા તેમજ જૂના રેલવે સ્ટેશનની આસપાસ કામગીરી કરવામાં આવી છે અને ટ્રાફિકને અડચણરૂપ તમામ દબાણોને હટાવવામાં આવ્યા છે. તો ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતભરમાં અલગ અલગ શહેરોમાં, અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. જામનગરમાં ટ્રાફિક શાખા અને એસ્ટેટ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો. સતત બીજા દિવસે બેડી ગેટથી લઈ અને ત્રણ દરવાજા તેમજ જૂના રેલવે સ્ટેશનની આસપાસ કામગીરી કરવામાં આવી છે. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા સંજય જાની. જી સંજય, જામનગરમાં સતત બીજા દિવસે કામગીરી કરવામાં આવી છે ટ્રાફિક વિભાગ દ્વારા, માહિતી આપશો. જામનગર શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વધતી હતી, એવા સમયે નવા આવેલા ડીએસપીએ તાત્કાલિક ટ્રાફિક સમસ્યાને હલ કરવા ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશને ધ્યાને લઈ ગઈકાલે પણ ઝુંબેશ હોસ્પિટલની સામે હતી. આજે જૂના રેલવે સ્ટેશન બેડીના નાકા વિસ્તારમાં આજે સમગ્ર વિસ્તારની અંદર જે કાયદેસર રેકડીઓ, રહેણાંકના વિસ્તારોમાં જે ઝૂંપડાઓ જે હતા તે દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકાને સાથે રાખીને હાથ ધરાઈ છે. સાથે સાથે જયારે આ ઝુંબેશ ચાલુ હતી ત્યારે જોગાની વાત એ છે કે તેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે આ દેશી દારૂના જથ્થાનો પણ નાશ કર્યો છે અને આ ઝુંબેશ હવે જે ચાલુ રહેશે તેવું જામનગર મહાનગરપાલિકાના એસએ અધિકારીએ જણાવ્યું છે. જી જરૂરથી સંજય, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. આગળ વધીએ, સુરતની વાત કરીએ તો સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. લોટનું પેકિંગ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે અને લોટનું પેકિંગ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ખાસ કરીને જણાવી દઈએ કે હાલમાં ચોમાસાની સિઝન ચાલુ રહી છે, તેવામાં આરોગ્ય વિભાગ પણ સક્રિય છે અને સુરતમાં લોટના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હિન્દુ ધર્મ પ્રમાણેના જે તહેવારો આવી રહ્યા છે તેને લઈને તૈયાર લોટની બજારમાં ફૂલ માંગ હોય છે. ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા અમૃત નરસિંહ, કે જે સુરતમાં સૌથી પ્રખ્યાત છે તૈયાર લોટ માટે, તેને લઈને આજે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. કારણ કે આગામી દિવસમાં તહેવાર આવી રહ્યા છે અને બીજી બાજુ જે રીતે આરોગ્યને લઈને મહાનગરપાલિકા ચિંતિત બની છે અને સતત દરોડાની કામગીરી કરી રહી છે, ત્યારે આ વેપારીને ત્યાં દરોડા પાડ્યા છે અને લોટના સેમ્પલ લેવામાં આવ્યા છે. આપણી જોડે આરોગ્ય અધિકારી છે, આપણે એમની જોડે જ વાત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ, સૌ પ્રથમ તમારું નામ? જગદીશ સાલુંકે. સાહેબ, કયા પ્રકારનું આજે દરોડા પાડવામાં આવ્યા છે, શાના માટે આ દરોડા પાડવામાં આવ્યા? આજે સેન્ટ્રલ ઝોન અને કતારગામ ઝોન ખાતે અને સુરતના બીજા વિસ્તારોમાં આપણે ફરાળી લોટનું વેચાણ અને ઉત્પાદન કરતી સંસ્થાઓમાં તપાસણી કરીને અને નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી શ્રાવણ મહિના હમણાં છે, પછી ઉપવાસમાં ફરાળી લોટનો ઉપયોગ થતો હોય છે. અહીંયા કયા પ્રકારના સેમ્પલો લેવામાં આવ્યા છે અને શું કાર્યવાહી કરવા? હાલમાં અહીંયા ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવી રહેલા છે. ચોક્કસ કહી શકાય કે આગામી દિવસમાં હિન્દુ ધર્મનો શ્રાવણ મહિનો આવી રહ્યો છે, ત્યારે ફરાળી લોટની વધુ ડિમાન્ડ હોય છે, તેને લઈને આ દરોડા પાડવામાં આવ્યા છે. કેમેરામેન આનંદ ગુરવ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. નગરપાલિકાએ દબાણો પર સપાટો બોલાવ્યો છે અને સતત બીજા દિવસે પાલિકા તેમજ પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી છે. 225 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. જોકે દબાણની કામગીરી દરમિયાન મહિલા કોર્પોરેટરે દબાણકારોને ઉશ્કેર્યા અને મહિલા કોર્પોરેટર આખી કામગીરીમાં અડચણ રૂપ બન્યા છે. માહિતી આપશે અમારા સંવાદદાતા ફરીદ ખાન. જી ફરીદ, એક તરફ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમાં મહિલા કોર્પોરેટર એ લોકોનો ઉશ્કેર્યા, શું વિગતો છે? યસ, છેલ્લા એક સપ્તાહથી જે રીતે પાર્કિંગના જે સ્થળો ઉપર જે ગેરકાયદેસર બાંધકામો અને ટ્રાફિક નિયમનને લઈને અલગ અલગ જે મહાનગરપાલિકાની જે સંબંધિત એજન્સીઓ છે એ સક્રિય છે, તો બીજી બાજુ ટ્રાફિકનો જે નિયમનનો કડક અમલ થતા વેપારીઓ સહિત હવે હોદ્દેદારો પણ જે છે તે હવે બિલકુલ સંઘર્ષ કરતા નજર આવ્યા છે. આજે પાદરાની અંદર છેલ્લા બે દિવસથી જે રીતે પાર્કિંગની સમસ્યાને હળવી કરવા માટે ટ્રાફિક નિયમન અને ગેરકાયદેસર દબાણો હટાવવા માટેની જે કામગીરી આજે પણ બિલકુલ અહીંયા આગળ યથાવત રાખવામાં આવી હતી, ત્યારે મહિલા કોર્પોરેટરે જે દબાણકર્તાઓ હતા, જે પથારાવાળો હતા, તેમની
બિલકુલ તેમનું ઉપરાળું લઈને તેમની સાથે રહીને ઉશ્કેરતા વાતાવરણ તંગ બની ગયું હતું. અને મનપાના જે દબાણ શાખાના જે અધિકારીઓ જે છે, ટ્રાફિક નિયમના જે કર્મચારીઓ અને જે પથારાવાળાથી લઈ અને તે લોકો સામસામે આવી ગયા હતા, કે પોલીસે સ્થિતિને નિયંત્રણમાં કરી લીધી હતી. પરંતુ જે રીતે છેલ્લા એક સપ્તાહથી ટ્રાફિક નિયમન અને ખાસ કરીને જે પાર્કિંગ સમસ્યાને હળવી કરવા માટે જે રીતે અલગ અલગ સમયે જે ડ્રાઈવ યોજવામાં આવી રહી છે, તેને લઈને હવે નાગરિકો અને પોલીસ અને જે દબાણ શાખાના જે અધિકારીઓ છે તે વચ્ચે સંઘર્ષ બિલકુલ થતો નજરે પડી રહ્યો છે. યસ જે જરૂરથી ફરીદ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ.